ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે 12મો પાઠ ચાલુ છે, ચોપડાની ઇન્દ્રજાળ તો બાકી છે, ત્યાંથી આપણે હવે જોશું. આગલા 10માં આપણે લેખક અને એના જે મિત્રો છે એ બધા સાથે ઉઘરાણી કરવા માટે જીવલાને ત્યાં જાય છે અને જે કંઈ શેરડી બો ચાંબુ જે મળે એ બધું ખાતા હતા, ભાત પેટીની ઘર માટે લઈ આવતા હતા ત્યાં સુધી જોઈ ગયા. તો હવે આજે આપણે આગળ જોશું તો રવિવારે એક રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં નરકમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ અને રશિક હતા. તો એ મિત્રો સાથે લેખક છે એ જાય છે. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે લેખક છે તો હવે લેખકને બીજે કે ઉઘરાણી કરવા માટે જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું, એટલે ભાતામાં કંઈ આપ્યું નહોતું. અમે જીવલાને ઘરે પહોંચ્યા ત્યાં માલુમ પડ્યું કે જીવલો છે એ કંઈક કામે બહાર ગયો હતો. બારે વાગતા આવી ઉઠે એમ ગોવિંદે કહ્યું. તો જીવલો છે એ બહારગામ ગયો છે અને જીવલાનો જે પુત્ર છે એને લેખકને કીધું કે બારે વાગે એ આવી પહોંચશે. આવી ઉઠે એટલે આવી પહોંચશે. તો હવે એટલા સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે જીવલાનું ખેતર છે એમાં લેખકને બધા ગયા હતા. તો ખેતરમાં જે કંઈ બધું પાક્યું હતું સમયનો સદુપયોગ કરવા, બરાબર અહીં શબ્દ વાપર્યો છે, એટલે જીવલો ઘરે નહોતો તો એ બધા મિત્રોને બધા ખેતરમાં જાય છે. બોરની ઉપરથી એ સરસ મજાના બોર છે, રાંધેરી બોર છે એ પાડ્યા, પછી ખાડા ગજવા ભર્યા, મરચીના છોડ ઉપરથી મરચા તોડે છે, પછી થેલીમાં ભર્યા. એ જ રીતે ત્રીજો મિત્ર છે રેલગાડ કરતો તમે જોઈ શકો છો. એટલે જે કંઈ મળ્યું એ બધું તેઓ બધું ભરી લે છે અને લઈ લે છે. રીંગણી ઉપરથી રીંગણા તોડેલા નાની ત્યાસીને ભરી ગોવિંદ બાતળ બાવળના દાતણ કાપી લાદેલાની તેરી જાય, પછી નદીમાં ત્રણે મિત્રો નાહવા માટે જાય છે અને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યાં બપોર થઈ ગયા હતા. તો હવે શબ્દાર્થ જોશું તો ઉઘરે પહોંચશે અને ખાંસી ખાંસીને ભરવું એટલે કે ખૂબ દાબી દાબીને ભરવું. તેને પૂછ્યું જીવલો છે આવી ગયો હતો, તેને પૂછ્યું કે ભીખલા બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ છે, ડોસીએ શું બાંધી આવ્યું છે, એવું પેલા જીવલાએ લેખકને પૂછ્યું કે ડોસીમાં એ શું તને ખાવા માટે બાંધી આપ્યું છે. મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે કંઈ સાથે લીધું નથી એવું લેખકે જણાવ્યું. એટલે ભાતું નથી લાગ્યા એવું કહે છે. એટલે જીવલાએ કીધું કે કોયરા ભૂખ્યો તો નહીં જવા દે, એટલે તને હું ભૂખ્યો તો ન જ જવા દઉં એમ કહે છે. દાળ ચોખા પોતે ખીચડી બનાવી નાખ, ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં અને એ કડાક કરે પણ એટલે ના પાડી. લેખકે પેલા જીવલાને ના પાડી કે આવું દાળ ભાત મને ભાવતો નથી ને આવું બધું બનાવે પણ એટલે એને ના પાડી. પણ જીવલો એમ કંઈ ઝડપથી માની જાય એવો નહોતો, એને ખબર હતી લેખકને એ ભીખલાથી ઓળખતો હતો, ભીખલા નામથી એ ઓળખતા હતા. એટલે એ કહે છે કે ભીખલાને હીરો બહુ ભાવે એટલે કે અને શીરો છે બહુ ભાવે છે, હીરો એટલે શીરો એમ કહીને એને શીરાની જે વસ્તુઓ છે એ લેખકને આપે છે કે તું શીરો બનાવી નાખ. તો ગોવિંદને
લીયા અને મોટી દીકરી પાસે ચોખા દાળ આવ્યા, થોડો ગોળો કાઢીને મને આપ્યો અને ત્રણ પથ્થર મૂકીને ચૂલો બનાવી આપ્યો. પછી કાચાના તાસરામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો એવું લેખક કહે છે. અને ત્યાર પછી ચૂલો છે એ કેળના પાન કાપી લાવે છે. ગોવિંદે થોડા કાદા સમારી રહ્યા અને અમે ત્રણેય જણ છીએ એ શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ કંઈક ઓર જ હોય છે એવું લેખક કહે છે. તો અહીંયા જે વિષમતા છે એ તમે મિત્રો જોઈ શકો છો કે લેખક છે એ ગોવિંદના ઘરે જાય છે. ગોવિંદ પાસે ભલે પૈસા નથી પણ એને એની પાસે જે કંઈ હતું એ બધું લેખકને ખાવા પીવાનું આપ્યું અને એ રીતે ત્રણેય મિત્રો છે એ શીરો બનાવીને સરસથી ખાય છે. પ્રેમથી એને જમાડી દીધું કે પ્રેમનો શીરો એનો આનંદ કોઈ ઓર જ હોય છે એ લેખક કહે છે. શબ્દાર્થ જોઈશું તો ભૂખો તો ભૂખ્યો, આવ્યું એટલે આપ્યું, કડક એટલે જલ્દીથી રસ્તો ન સુજે તેવું કામ, હીરો એટલે કે શીરો. તો હવે અમે જવા નીકળ્યા એટલે જમી લીધું હતું. પછી જીવલાને પૂછ્યું કે જીવલા થોડા પૈસા આપશે કે, એટલે પહેલાની જોગવાઈ તો અમારાથી થવાની એવું જીવલો કહે છે. એટલે કે પૈસાની જોગવાઈ અમારાથી હમણાં થઈ શકે એમ નથી એવું જીવલાએ જણાવ્યું. જીવલા પાસે પૈસા નહોતા એટલા માટે એ પોતાની લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી બાળો અને રીંગણા છે એ વીણી લાવે. એની પાસે જીવલા પાસે પૈસા પણ નહોતા પણ એના ખેતરમાં જે કંઈ પાક્યું હતું એ ગોવિંદે મોકલીને વાડામાંથી બાળો અને રીંગણા એવું બધું મંગાવી દે છે અને આ છોકરાઓને આપે છે કે લેખકને પાછું આપે છે. તો હવે મિત્રો તમે અહીંયા જોશો તો અમારી ખેતી તો ભરેલી હતી એટલે મૂકવા આવ્યા અહીંયા. આ લોકો તો પહેલાં જ જઈએ બેઠા ખેતરે અને બધું જે કંઈ હતું એ બધું વિની લાવ્યા હતા. એટલે પછી બીજી વસ્તુ જે કંઈ કહીએ તો પેલો ગોવિંદ છે, જીવલાનો પુત્ર ગોવિંદ છે એ લઈ લે તો એ બધું મૂક્યા. એટલે લેખકે પેલાને પૂછ્યું જીવલાને કે કઈ એકાદ થેલી હોય તો આપો એમ. ત્યારે જીરો છે એ કહે છે કે ગોળીને તો વળી કાંકી કેવી. અહીંયા આ જે કહેવત છે એ તમારે પૂછાય છે મિત્રો, ગોળીને તો વળી કાંકી કેવી. એટલે કોઈ ગોળી વ્યક્તિ માથામાં બાળક ન હોય તો એની પાસે કાસ્કીની અપેક્ષા રાખવી એ નકામી છે એમ. પેલા જીલ્લો તો સાવ ગરીબ જ હતો, જીલ્લાના ઘરમાં કઈ થેલીમાં રાખવા જેવી વસ્તુ હતી જ નહીં, બરાબર. તો એને વસ્તુ રાખવી પડે એ પરિસ્થિતિ જ નથી, એની પાસે કેવી થેલી હોય બિચારા પાસે. એટલે એ ના પાડે છે મારી પાસે થેલી નથી, પણ જ્યાં ત્યાંથી ખાડેલો કટકો છે એ શોધી આપે છે અને એમાં લેખકના જે કઈ રીંગણા હતા એ પાછા મૂકે છે. રીંગણા અને બાળકોને બધા બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. શબ્દાર્થ પૈસા તો પૈસા, ગોળીને તો વળી કાંકી કેવી. તો જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. તો અમીર જીવલો, જીવલો લેખકનો કરજદાર છે એટલે કે લેખકને આગ્રહ કરીને શીરો જમાડવા બેસાતો નથી, પરંતુ એ જીવલાનો લેખક તરફનો પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. એમાં કોઈ બનાવટ નથી. પોયરા ભૂખ્યો તો નહીં જ જવા દે એમ કહેતા જીવલો પોતાના બાળકને શીરો ખવડાવતો નથી, પરંતુ લેખકને ખવડાવે છે. જીવલો માને છે કે લેખક ઉઘરાણી કરવા આવ્યા છે, પણ એ પહેલાં તો એના ઘરના મહેમાન છે, ગમતા મહેમાન. જીવલાનો દીકરો ગોવિંદ પણ શાકભાજીની થેલીઓ ભરાઈ ગઈ હોવા છતાં રીંગણા અને વાલો લેખકને આપવા માંગે છે. એ જીવલાનો દીકરોને મોરના ઈંડાને ચિતરવા ન પડે, દુનિયામાં જીવલા જેવા અમીર બીજો કોઈ ન. તો મિત્રો અહીંયા સુધી આપણે જોશું, એના પછીનું છે એ આપણે આવતા તાસમાં જોશું. અસ્તુ.